रहता आदिवासी खेडूतों ना नामे गुजरात राज्य वन विकास निगम डिविजन पैदाशोनी खरीदी बताई तो नामे पैसा उघरावीने करोड़ों रुपयानु खरीदीनु थयुं हतुं जेमां तेओना नामे बताई नाणा आप्याना वाउचरो पर अंगूठा पाड़ी रोकड़मां खरीदी बतावामां आवी तेमज खेडूतोना खातामां नाणा नाखीने खरीदी बताई कौंभाण आचर्युं होवानुं आदिवासी समाजना लोकोनो आक्षेप छे। ओगणीसो पंचोतेर सोतेर ना समयगाड़ा में गुजरात राज्य सरकार तरफ थी वन विकास निगम लिमिटेड की स्थापना करवामां आवी अने ए वन विकास निगम लिमिटेड नी जे स्थापना करी एनो मात्र ने मात्र उद्देश्य है कि आदिवासी जंगल में का तो जंगल नी आसपास का तो जंगल साथेनो सीधो नातो होय अने जे गौण वन पैदाश आदिवासी लोग जंगल में थी संग्रह करीने लावे અને નિગમને વેચે અને નિગમે એમના એમએસપીના ભાવ પ્રમાણે ગૌણ વન પેદાશની અંદર ખાટી આંબલી હોય, ઢોળિયા હોય, મોવડા હોય, લાખ હોય, ગુંદર હોય કે ચારોલની ચારોલી હોય આ વસ્તુ નિગમને વેચે અને નિગમે એમને એમએસપીના ભાવ પ્રમાણે ખરીદી કરે, બરાબર? આ એનો મૂળ ઉદ્દેશ હતો નિગમનો। ત્યાર પછી મને જાણવા મળેલ કે નિગમની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર કોબંડ છે એ વાત મને જાણવા મળી અને જાણવા મળતાની સાથે એના જડ કે મૂળ સુધી પહોંચવા માટે મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 માહિતી અધિકાર અધિનિયમ હેઠળ હું માહિતી માંગેલ નિગમ દ્વારા, તો નિગમમાં કેટલીક માહિતી મને છોટાદીપુર નિગમ દ્વારા માહિતી મળી, કેટલીક માહિતી મને આપવામાં નથી આવી, તો હું અપીલમાં જઈને માહિતી લીધી અને માહિતી મને મળ્યા પછી જમીની લેવલ પર અને જે છોટાદીપુર ડિવિઝનના મોસ્ટોપલી જે ગોડાઉનો આવેલા છે, જેમ કે કવાંટ ગોડાઉન છે, છોટાદીપુર ગોડાઉન છે, જેતપુર પાવી ગોડાઉન છે, પછી આ બાજુનું દેવાડ ગોડાઉન છે, એ ગોડાઉનની આસપાસના જેટલા પણ ગૌણ વન પેદાશ જે માહિતી પ્રમાણે લાભાર્થીઓના નામ મળેલ એની ક્રોસ વેરિફિકેશન કરતાં મને માહિતી એવી મળી કે નિગમની અંદર કોઈ પણ પ્રકારનું ગૌણ વન પેદાશ નિગમને વેચેલું નથી। રાઠવા પરેશભાઈ મથુરભાઈ છે ને ખાટી આંબલી મારા ઘેર પાસે કે ખેતરમાં ખાટી આંબલી છે નહીં તો મેં વેચ્યું કાંથી ને પૈસા જે એમને મળ્યા છે પૈસાની મળ્યા ને લિસ્ટમાં મારું નામ બોલે છે। હવે એમાં એમાં મેં કશું જાણતો નહીં, ખાટી આંબલી વેચી બી નહીં, જે કયા જે છે એના માટે એમને કડકમાં કડક સજા થાય। તમે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ ધનીવાડી ખાતે વોચમેન તરીકે ફરજ બજાવું છું ધનીવાડી ખાતે, અને જે ફળ ક્લાર્કની રકમ કરી ને સર એ ફળ ક્લાર્કના એકાઉન્ટમાં જમા કરાવીને પછી ઉગ્રાઈની ગોયલ સાહેબને આપ્યા, ખેડૂતોના નામને જે લાભાર્થી એટલે ફળિયાના મતલબ નામો આપીને જે જે પૈસા કાઢી આપે એવા માણસોના નામ લઈને ચેકવાના એકાઉન્ટમાં નાખી દીધા, પછી વટાવીને મને આપ્યા અને હું એ ગોયલ સાહેબને આપી દીધા। જે તમે આંબલીની વાત કરો છો એ આંબલી અમે આંબલી આપણી જોડે છે નહીં, આંબલી વેચી નહીં, હું ભણેલો છું, અંગૂઠો મારે મારવાની જરૂર નહીં, હું સહી કરનાર માણસ છું, આ ખોટી રીતે ખાલી મારા નામે પૈસા ઉપાડેલા છે, ખબર નહીં કે કોણ ઉપાડે, અમારા નામે જે પૈસા ઉપાડ્યા હોય એમના પર કાર્યવાહી થવા જોઈએ। છોટાદેપુર જિલ્લામાં કૌભાંડની હારમાળા જાગી છે, હજુ નકલી કચેરીનું કૌભાંડ સ્થાન નથી પડ્યું, ત્યાં પહેલાં બીજું એક કૌભાંડ વન વિકાસની ખરીદીનું આવ્યું છે। અહીંયા જોવા જઈએ તો આ કચેરી દ્વારા જે વન પેદાશો છે તેની ખરીદી કરવામાં આવે છે અને તેની અંદર જે વચેટિયા લોકો છે તે ખેડૂતોના નામે બોગસ નામોના જે કાગળો બનાવીને ખરીદી કરી છે તેવો જે આક્ષેપ છે તે નીકળ્યું છે। સાથે સાથે અહીંયા જે અધિકારીઓ છે તેઓ પણ કબૂલી રહ્યા છે કે ખરીદી કરવામાં આવી છે, પરંતુ જે કૌભાંડ કરવામાં આવ્યું છે તે બોગસ નામથી ખરીદી બતાવવામાં આવી છે અને ત્યારબાદ જે વિકાસ નિગમે છે તે ખરીદી કરી છે। આમ જોવા જઈએ તો અનેક એક પછી એક કૌભાંડો ધીમે ધીમે છોટાદેપુર જિલ્લામાં બહાર આવી રહ્યા છે। હાલ તો જોવાનું રહ્યું આની તપાસ થાય અને જે બોગસ નામથી ખરીદી કરવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે। તો આ તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।